કેમ છો વિદ્યાર્થી મિત્રો હવે હવે આપણે આગળ અભ્યાસની શરૂઆત કરીએ તો તમારું પ્રકરણ નંબર આઠ આપણે શીખતા હતા હવે એની અંદર આપણે અત્યારે જ આપણે વર્તુળ કેવી રીતે દોરવું વર્તુળનું કેન્દ્ર વર્તુળની ત્રિજ્યા વર્તુળનો વ્યાસ વિશે આપણે શીખી ગયા છે હવે જુઓ કે દલજીતની ડિઝાઇન તો દલજીત પરિકર મદદથી જુદી જુદા ડિઝાઇન દોરે છે જો આ એક ડિઝાઇન સરસ મજાની ડિઝાઇન મેં બનાવી છે વર્તુળનું કેન્દ્ર હશે અને તેમાંથી આ એક વર્તુળ દોર્યું છે તેવી જ રીતે અહીંયા વર્તુળનું કેન્દ્ર હશે અને આ વર્તુળ બીજું દોર્યું છે આ વર્તુળ દોર્યું છે અને પરિકરની મદદથી આ રીતે સુંદર મસ્ત વ્યવસ્થિત રીતે વર્તુળની ભાત બનાવી છે ત્યાર પછી આ એક વર્તુળ દોર્યું ની ભાત બનાવી છે એમાં વર્તુળનું કેન્દ્ર હશે એ વર્તુળનું કેન્દ્ર લઈને આ એક નાનું વર્તુળ દોર્યું એના ઉપર બીજું એક વર્તુળ દોર્યું પછી આ એક બીજું વર્તુળ દોર્યું અને જુદા જુદા શું કર્યા છે રંગ રંગ પૂર્યા છે અને આ રીતે દલજીતે પરિકરની મદદથી વ્યવસ્થિત રીતે ડિઝાઇન મસ્ત બનાવી છે જુઓ આ પણ એક ડિઝાઇન બનાવી છે આ વર્તુળના કેન્દ્ર લઈને જુદા જુદા વર્તુળો દોર્યા છે આ પરિકરની મદદથી ખ્યાલ આવે છે એવી જ રીતે આ પરિકરની મદદથી આ એક વ્યવસ્થિત ડિઝાઇન બનાવી છે એમાં શું કર્યું છે પહેલા આ એક કેન્દ્ર લઈ લીધું છે અને આ એક મોટું વર્તુળ દોરી દીધું આ વર્તુળ દોરી દીધું પછી અહીંયા આગળથી એના વ્યાસ દોરેલા છે આ બે ખ્યાલ આવે છે આ વ્યાસ દોર્યા પછી આ અહીંયાથી અહીંયા સુધી શું થવાની એની ત્રિજ્યા થવાની તો એ એ અહીંયાથી અહીંયા સુધી આ જે મોટું વર્તુળ જે છે એની આ ત્રિજ્યા થશે આ મોટા વર્તુળની ત્રિજ્યા જે છે એને અડધું કરી નાખ્યું અને એક પોઈન્ટ નક્કી કર્યું આ આ પોઈન્ટ આગળ મૂકીને શું કરી છે કરીને અને મદદથી આ રીતે વર્તુળ દોર્યું છે એવી રીતે અહીંયા આગળ કર્યું છે ખેલાવે છે અને આ વર્તુળ દોર્યું છે એવી રીતે અહીંયા વર્તુળ દોર્યું છે અહીંયા વર્તુળ દોર્યું છે અને આ રીતે વ્યવસ્થિત તમારી ડિઝાઇન બને છે અને એમાં જુદા જુદા કલરો ની ભાત કલરો બને છે એવી જ રીતે હવે અહીંયા આગળ જુઓ કે તમારું પરિકર ખોલો એટલે આ રીતે એક પરિકર આપ્યું છે આ પરિકરને શું કરવા માટે કીધું છે આ રીતે પરિકર હશે પરિકરને આ રીતે ખોલી દેવા માટે કીધું છે ખ્યાલ આવે છે તેનો અણીદાર ભાગ કાગળ ઉપર મૂકો એટલે કાગળ ઉપર આ રીતે તમારે આ મૂકી દેવાનું ખ્યાલ આવે છે પરિકરની ટોચથી પકડો ઉપરથી એને પરિકરને આ રીતે પકડવાનું છે અણીવાળા ભાગને હલવ્યા વગર પેન્સિલ પેન્સિલને વર્તુળ આકાર ફેરવવાનો પ્રયત્ન કરો એટલે આ રીતે જુઓ આ પેન્સિલ ને વર્તુળ આકારે ફેરવેલું છે ખ્યાલ આવે છે તમે વર્તુળ દોરી શક્યા તો હા આ રીતે તમે વર્તુળ દોરી શકો છો હવે તમે જ્યાં અણીદાર ભાગ રાખ્યો છે તે ત્યાં આપણે નિશાની કરીએ તો એ તો આપણે આગળ આગળના વિડીયોમાં જોઈ ગયા એ વર્તુળનું કેન્દ્ર બનવાનું છે હવે આપણે અહીંયા આગળ જોયું કે દલજીતે આ બધી જુદી જુદી ડિઝાઇનો બનાવી છે બનાવી છે ને આ તેવી જ રીતે અહીંયા આગળ કહ્યું છે કે દલજીતની જેવી જેવી રીતે તમે પોતાની ડિઝાઇન બીજી બીજી ડિઝાઇન બનાવી શકો હા બના કોઈ બીજું ડિઝાઇન બનાવી શકીએ છે જો આ રીતે આપણે એક ડિઝાઇન બનાવવાનો પ્રયત્ન કરીએ કે આ રીતે આ પેન્સિલ પરિકા અણી રાખીને આ રીતે વર્તુળને ફેરવતા જાઓ અને શું કરી દેવાનું છે આ એક વર્તુળ દોર્યું એવી જ રીતે હવે એની અહીંયા આગળ રાખીને આપણે એક આ રીતે બટતુલ દોરીએ એટલે આ એક ડિઝાઇન બની હજુ પણ આપણે એમાં એની અંદર બીજી ડિઝાઇન બનાવી હોય તો આ રીતે આપણે આપણી રીતે ડિઝાઇન બનાવી શકીએ છીએ તો દલજીતના જેમ જ આપણે ડિઝાઇન બનાવી શકીએ અહીં આગળ જુદા જુદા રંગો પૂરીને તમે આને કલર કામ કરી શકો છો એવી રીતે તમે ઘણી બધી બીજી ડિઝાઇન બનાવી શકો છો હવે જુઓ અહીંયા આગળ તમને એક પ્રશ્ન આપ્યો છે કે આ ડિઝાઇન કેવી રીતે બનાવી હશે તો બાજુના ખાનામાં પરિકર વડે આવી ડિઝાઇન બનાવવાનો પ્રયત્ન કરો તો અહીંયા આજે એક વર્તુળ દોર્યું છે તો એ વર્તુળનો પહેલા તો તમારે શું કરી દેવાનો વ્યાસ જોઈ લો એટલે એને અડધો કરો ખ્યાલ આવશે એટલે તમને અહીં આગળ શું મળશે કેન્દ્ર મળશે કેન્દ્ર મળશે પછી તમારે શું કરવાનું છે અહીંયા અહીંયા આગળથી આ માપ લઈ લો અને તેનું અડધું કરો અડધું કરશે એટલે તમને અહીંયા આગળ એક કેન્દ્ર મળશે અને આ રીતે તમારે ટૂટક ટૂટક તમે એક વર્તુળની મદદથી પરિકરની મદદથી તમે વર્તુળ દોરી શકો છો એવી જ રીતે અહીંયા આગળ અહીંયા આગળ એનું કેન્દ્ર શોધીને તમારે આ રીતે તમે વ્યવસ્થિત રીતે દોરી શકો છો જુઓ આનો ઉકેલ તમને અહીં આગળ આપ્યો છે જુઓ આ ઉકેલ આપ્યો છે છે દોરેલું વર્તુળ તો આ તમારે આ વર્તુળ જે છે આ પાના અઠયાસીમાં પાના ઉપર એડ વર્તુળ કેવી રીતે દોરેલું છે એ તમારે આ ચોરસ ખાનાની અંદર અહીંયા દોરી દેવાનું રહેશે હવે નહીંના જુદા પરિકરની મદદથી જુદા જુદા વર્તુળો બનાવે છે તો પહેલા એણે શું કર્યું કે પરિકરની અહીં અહીંયા આગળ મૂકી છે અને આ રીતે અડધું વર્તુળ બનાવ્યું પછી શું કર્યું કે રવિએ તેની પાસે શું માંગ્યું રબર માંગ્યું રબર માંગ્યું એટલે આટલું અડધું વર્તુળ દોર્યું પછી એણે શું કર્યું પરિકર સાઈડ પર મૂકી દીધું અને પછી એણે રવિને રબર આપ્યું અને ફરીથી પાછું એ શું વર્તુળ દોરવાનો પ્રયત્ન કરે છે ત્યારે એણે શું કર્યું પહેલા જે આટલું વર્તુળ દોર્યું હતું એનું કેન્દ્ર હતું પછી એણે પાછું જયારે વર્તુળ દોરવાની શરૂઆત કરી ત્યારે આ પરિકરની એણે અહીંયા નહીં મૂકીએ અહીંયા આગળ મૂકીએ એટલે કેન્દ્ર બદલાઈ ગયું કેન્દ્ર બદલાઈ ગયું એટલે આ રીતે વર્તુળ દોર્યું એટલે આવા વર્તુળ અલગ અલગ વર્તુળ તમને દેખાય છે ખ્યાલ આવે છે એટલે જ્યારે પણ તમે વર્તુળ દોરશો ક્યારે કેન્દ્ર એક જ જગ્યા પર રાખીને એકી સાથે જ વર્તુળ દોરી દેવાનું છે વ્યવસ્થિત રીતે એને ઉઠાવ્યા વગર શું વર્તુળમાં એક કરતાં વધારે કેન્દ્ર હોય તો ના વર્તુળમાં એક કરતા વધારે કેન્દ્ર હોતા ન હોઈ શકે હોતા નથી ખ્યાલ આવે છે આગળ આગળ આપણે એ કરીએ તો બીજા દિવસે નૈનાએ પરિકાની મદદથી વર્તુળ દોરવાનો પ્રયત્ન કર્યો અને ત્યારે એણે ત્યારે પણ કેન્દ્ર શું કર્યું આ રીતે એનું કેન્દ્ર બદલાઈ જવાના કારણે આ રીતે વળતું લાગ્યું અને પછી એણે શું કર્યું કે પરિકરનો જે સ્ક્રુ ઢીલો હતો એને એણે શું કર્યું ફિટ કર્યું હવે આજે પરિકરનો જે સ્ક્રુ જે છે એ જો ઢીલો હશે તો તમારું આ રીતનું વળતું લાગી જશે પણ ફીટ કર્યું અને વ્યવસ્થિત આ પેન્સિલની અણીએ અને પરિકરની અણીએ વ્યવસ્થિત રીતે તે રીતે રાખીને એમણે વર્તુળ દોરવાનો પ્રયત્ન કર્યો તો સરસ રીતે નહીં નહીને વર્તુળ દોરી દીધું હવે જુઓ કેન્દ્ર શોધો શું કરવાનું છે કેન્દ્ર શોધવા માટે કહે છે હવે કેન્દ્ર કેવી રીતે શોધવા માટે શોધવાનું છે તો અહીંયા આગળ જુઓ કે આ બંગડીની મદદથી એક આપણે વર્તુળ દોર્યું હવે જો પરિકર આ એ બંગડીની મદદથી વર્તુળ દોર્યું છે અને પરિકર ની મદદથી જો આપણે વર્તુળ દોરીએ ખ્યાલ આવે છે આ પરિકરની ની મદદથી શું કર્યું આ એક વર્તુળ દોર્યું હવે મદદથી દોર્યું એટલે આ એનું શું થવાનું કેન્દ્ર ખ્યાલ આવે છે આ એનું કેન્દ્ર મળી ગયું પરિકરની મદદથી જયારે દોરશો ત્યારે તમને કેન્દ્ર મળશે પણ આજે બંગડીની મદદથી જયારે તમે દોર્યું છે આ વર્તુળ ત્યારે હવે એનું કેન્દ્ર નક્કી કરવું હોય તો તમારે શું કરવાનું છે કાતાની મદદથી એને આ ભાગને કાપી નાખો ખ્યાલ આવે છે કાતાની મદદથી આ બંગડી વાળો ભાગને શું કરી દેવાનું છે કાપી નાખવાનું છે એટલે દાખલા તરીકે આ રીતે એક બંગડીની મદદથી વર્તુળ દોરેલું છે એને કાતાની મદદથી આ રીતે કાપી નાખેલું છે હવે આપણે એનું કેન્દ્ર આપણી પાસે નથી તો એનું કેન્દ્ર નક્કી કરવા માટે આપણે પહેલા શું કરી દેવાનું તો આ વર્તુળને શું કરવાનું છે આ રીતે વ્યવસ્થિત રીતે આ બધી જગ્યાએ ધાર વ્યવસ્થિત આવવી જોઈએ અને આ રીતે એને વાળી દેવાનું છે આ ઘડી આવવી જોઈએ અડધ વર્તુળ જેવી ખ્યાલ આવે છે જુઓ અહીં આગળ આ વર્તુળથી જે કેન્દ્ર દોરલું પરિકરની મદદથી જે વર્તુળ દોર્યું એનું કેન્દ્ર છે પણ આ બંગડીની મદદથી જે દોરેલું એનું કેન્દ્ર નથી તો આ રીતે વર્તુળને અડધેથી વાળી દીધું છે થઈ ગયું હવે પછી શું કરવાનું છે ફરી પાછું આપણે વાળવાનું છે પણ કઈ રીતે તો વ્યવસ્થિત એક પર એક ભાગ આવી જાય એ રીતે અડધું રીતે વ્યવસ્થિત રીતે પાડી દેવાની છે એને આ રીતે ઘડી વાળી દેવાની છે એટલે આ રીતની ઘડી બનશે તો જુઓ અહીંયા આગળ જુઓ એટલે આ રીતનો આકાર બન્યો તમારો આ બન્યો આ રીતે ખ્યાલ આવે છે ચાલો હવે એને શું કરવાનું છે તો આ જે ઘડી બનાવી છે એની એ વર્તુળને આને આપણે શું કરી દેવાનું છે ખોલી નાખવું ખોલી નાખે એટલે આ એક રેખા અને આ એક રેખા છે ચાલો હવે એ રેખાને આપણે દોરીએ આ એક રેખા છે અને આ જે વાળેલું છે ને એ ભાગની જે રેખા છે ને એ રેખા તો બંને જ્યાં છેડે ત્યાં આગળ આજે પોઈન્ટ મળશે એ શું મળશે તમને વર્તુળનું કેન્દ્ર મળે છે શું મળે છે વર્તુળનું કેન્દ્ર એટલે આ રીતે આપણે બંગડીની મદદથી જો વર્તુળ દોર્યું હોય ને તેનું કેન્દ્ર કેવી રીતે નક્કી કરવાનું એ તમને હવે ખ્યાલ આવી ગયો આ રીતે ચાલો હવે આપણે આગળ જોઈએ તો સંતુલનની પ્રવૃત્તિ શું તમે રકાબીને આંગળી પર સંતુલિત કરી શકો છો તો આપણે રકાબીને આંગળી પર સંતુલિત કરી શકતા નથી પરંતુ અહીંયા આગળ રકાબીને આંગળી પર સંતુલિત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે અહીં આગળ અહીં આગળ જોજો તમે આ રકાબી જે છે એને એકદમ કોર્નર આગળ આ આંગળી પર મૂકવી આ આંગળી પર મૂકવાથી આ એકદમ કોર્નર પર મૂકેલી છે એટલે આ રકાબી શું થઈ જાય છે નીચે પડી જાય છે જુઓ હવે ફરીથી એ પ્રયત્ન કરે છે તો એ અહીંયા આગળ પ્રયત્ન કરીને આ રીતે વ્યવસ્થિત એ રકાબીને સ્થિર રાખે છે સંતુલિત રાખે છે પણ ક્યારે સંતુલિત રહેશે તો એ જ્યારે રકાબીનું કેન્દ્ર હશે કેન્દ્ર આગળ જો તમે આંગળી મૂકશો આંગળીને કેન્દ્ર ઉપર મૂકશો રકાબીના તો એ વસ્તુ તમે સંતુલિત કરી શકો છો એટલે સ્થિર રાખી શકો છો થોડી વાર હવે અહીં આગળ જો તમે તમારે પણ તમારી આંગળી પર રકાબી અને તેના ગોળ ધાકણને સંતુલિત કરવાનો પ્રયત્ન તમે તમે કરજો તો આ રીતે તમે પણ સંતુલિત કરી શકો પણ ક્યાં સ્થિર થાય છે તો એના કેન્દ્ર આગળ ગોળ વર્તુળ હશે તો તેનું જે કેન્દ્ર છે ત્યાં જે સ્થિર થાય છે હવે આગળ કે ચકરડી ફેરવવી તો જકીર અપ્પુ નૈના અને ગુડ્ડી એ વરસાદ પડી રહ્યો આ વરસાદ પડી રહ્યો હતો તેથી તેઓ બહાર રમવા જઈ શકતા નહીં હતા તેથી તેમને ઘરમાં શું આવતું હતું કંટાળો આવતો હતો એવી રીતે અચાનક અપ્પુએ શું કહ્યું કે ચાલો આપણે બધા કે ચકરડી ફેરવીએ એટલે કે ચક્કરડી બનાવીએ તો બધા તેઓએ પૂઠાના ટુકડા લીધા અને તેના પર વર્તુળની નિશાની કર્યા બાદ તેને કાપી લીધું વર્તુળની નિશાની કરીને આ રીતે વર્તુળને શું કરી દીધેલું છે કાપી દીધેલું છે કાપી દીધા કાપ્યું અને પછી તેઓએ તેમાં કાળું પાડ્યું અને શું કર્યું છે કે દિવાસળીની સળી ભેરવી દીધી છે હવે જો આ જકીરે બનાવેલી ચક્કરડી છે એમાં અહીંયા આગળ દીવાસણીની સળી મૂકી છે અપુએ બનાવેલી છે તેમાં અહીંયા વચ્ચે આગળ બરાબર વચ્ચેથી સડીને પસાર કરેલી છે નૈનાએ બનાવેલી જે ચક્કરડી જે છે એમાં જે સડી નાખી છે સાઈડ પર છે ગુડીએ બનાવે છે તેમાં આ રીતે રાખી છે અને અહીંયા આગળ પ્રશ્ન પૂછ્યા છે કે કોની ચક્કરડી બિલકુલ ફરશે નહીં તો કોની ચક્કરડી તો આજે જકીર જે છે એ જકીર અને નૈના એની ચક્કરડી બિલકુલ ફરશે નહીં ખ્યાલ આવે છે કેમ તો એ કેન્દ્રથી દૂર છે કેન્દ્ર એનું અહીંયા આગળ અહીંયા આગળ કેન્દ્ર હશે તો કેન્દ્રથી થી ઘણી જ દૂર સડી મૂકી છે જેથી એ ચક્કરડી વ્યવસ્થિત ફરી શકતી નથી તેવી જ રીતે અહીંયા આગળ હવે એટલે અહીંયા આગળ શું લખી દેવાનું ઝાકીર અને નૈના તમારે પેન્સિલની મદદથી લખી દેવાનું રહેશે કોની ચક્કરડી થોડીક જ ફરશે ખ્યાલ આવે છે તો કોની ચક્કરડી આજે ગુડ ની ચક્કરડી છે થોડીક ફરશે કેમ તો એ કેન્દ્રની થોડીક નજીક છે એટલે થોડી ફરી શકે છે ખ્યાલ આવે છે અવે જો કોની ચકરડી સૌથી સારી ફરશે તો અપોની કેમ તો કેન્દ્ર સડી પસાર થયેલી છે અંદર વર્તુળના છે ચાલો કોની ચકરડીમાં દિવાસડી કેન્દ્ર કેન્દ્રની સૌથી નજીક છે તો આ અપોની ચકરડી જે છે એ કેન્દ્રથી સૌથી સૌથી નજીક છે ખ્યાલ આવે છે અવે આજે આપણે પ્રશ્ન જે કર્યા છે આપણે ચોકડીની અંદર જોયું એવી જ તેવી જ રીતે આપણે હવે તમને હું હોમવર્ક આપવાની છું તમારી સ્વધિ પોથી ખોલો તમારી પોથીની અંદર જુઓ પ્રશ્ન નંબર નવમો કે નીચે મુજબ પરિકરની મદદથી વર્તુળમાં ડિઝાઇન બનાવો તેમાં મનપસંદ રંગ પૂરો અત્યારે જો હું તમને ચોપડીની અંદર તમને બતાવ્યું હતું તો આ પ્રશ્ન આ પ્રશ્ન ને આ પ્રશ્ન એ તમારે અહીંયા આગળ વર્તુળ દોરી દેવાના રહેશે એચડબ્લ્યુમાં હોમવર્કમાં કરવાનું છે આ પણ ડિઝાઇન જે છે એ ડિઝાઇન તમારે પૂર્ણ કરવાની રહેશે અહીંયા આગળ એક વર્તુળ તમને દોરીને વ્યવસ્થિત આ રીતની દોરીને આપી છે અહીંયા આગળ તમારે દોરવાનું રહેશે તમે તમારા કોઈ મોટા વાલીની મદદથી પણ એને દોરી શકો છો ખ્યાલ આવે છે એમની મદદ લઈને તો પ્રશ્ન નંબર નવ મો અને પ્રશ્ન નંબર દસ મો એ હોમવર્કની અંદર કરવાનો રહેશે ત્યાર પછી આ ચાલો કાર્ય કરીએ પેજ નંબર એકસો પાંચ ઉપર તો પ્રશ્ન નંબર પાંચમો નીચેના નીચે મુજબ ને પરીકરની મદદથી વર્તુળમાં ડિઝાઇન બનાવો અને મનપ્રસન્ન રંગ પૂરો અહીંયા આગળ આ જ રીતની ડિઝાઇન બનાવવાની છે અને એમાં વર્તુળમાં જુદા જુદા રંગો પૂરવાના રહેશે એવી રીતે આ પ્રશ્ન નંબર પાંચની અંદર જે ચાર પ્રશ્ન આપ્યા છે એ ચારે ચાર પ્રશ્ન તમારે કરવાના રહેશે જો આ પ્રશ્ન તો તમને ચિત્રકામની અંદર પણ આ રીતની વર્તુળની વર્તુળ ગોળ વર્તુળમાં ડિઝાઇન દોરવા માટે કહે છે અને એમાં જુદા જુદા રંગો પૂરવાના છે અહીંયા બાજુમાં એની આકૃતિ દોરવાની છે ખ્યાલ આવી ગયો એટલે આ પ્રશ્ન તમારે હોમવર્કમાં કરવાનો રહેશે હવે જુઓ અહીંયા આગળ પ્રશ્ન નંબર અગિયારમાં એ મેં તમને અત્યારે જ બતાવ્યો કે ચિત્રના આધારે પ્રશ્નના જવાબ આપો ચોપડીની અંદર નામ આપ્યા હતા એની જગ્યા પર અહીંયા આગળ અ બ ક અને ડ આપ્યું છે ખ્યાલ આવે છે તો અહીંયા આગળ પૂછ્યું છે કે કઈ ચકરડીની સળી કેન્દ્રની સૌથી નજીક છે તો આ જે બ ચકરડી જે છે એ કેન્દ્રની સૌથી નજીક છે એટલે બ આવશે કઈ ચકરડી સૌથી સારી ફરશે તો આજે બ ચકરડી કેન્દ્રમાંથી પસાર કરેલી છે સડી જેને કારણે એ સરસ રીતે ફરશે કઈ ચકરડી થોડી થોડી ફરશે તો આજે દ ચકરડી જે છે એ પણ કેન્દ્રથી થોડી નજીક હોવાને કારણે એ થોડી થોડી ફરશે એટલે અહીંયા જવાબ શું આવશે ડ આવશે ત્યાર પછી કઈ ચકરડી બિલકુલ ફરી શકે નહીં તો અ અને બીજી ક કારણ કે કેન્દ્રથી ઘણી દૂર આ સડી મૂકેલી છે એટલે અહીંયા જવાબમાં શું આવશે અ અને થઈ ગયો એટલે આ પ્રશ્ન પણ તમારે આ લખી દેવાનો રહેશે અને હવે આ એક છેલ્લો પ્રશ્ન બાકી રહ્યો છે આપણે પ્રશ્ન નંબર છઠ્ઠો નીચેના પ્રશ્નનો જવાબ લખો તો જીગર પાસે શું છે કે સત્તર સેમી અને એકવીસ સેમી લંબાઈના બે અલગ અલગ દોરડા છે કેટલા એક દોરડું જે છે એ સત્તર સેન્ટીમીટરનું અને બીજું જે દોરડું જે છે એ કેટલા સેન્ટીમીટરનું એકવીસ સેન્ટીમીટરનું છે તે બંને દોરડાથી તે વર્તુળ બનાવે છે કયું વર્તુળ મોટું હશે તો જે વર્તુળની જે લંબાઈ જે છે આ સત્તર સેમી કરતા એકવીસ સેમી ની લંબાઈ વધારે છે એટલે તમારે અહીંયા આગળ જવાબમાં શું લખી દેવાનું કે એકવીસ સેમી લંબાઈના દોરડાથી બનાવેલ વર્તુળ મોટું હશે ખ્યાલ આવી ગયો એકવીસ સેમી લંબાઈના ડોડાથી થી બનાવેલ વર્તુલ મોટું હશે અહીંયા જવાબમાં લખી દેવાનું રહેશે હવે પ્રશ્ન નંબર બીજો જુઓ કે એક ચરસ ઘાસના બાગની લંબાઈ પાંચ મીટર છે ખેડૂત તેના ચરે ખૂણે એક એક ગાય ડોડા બાંધે છે તે દોડાની લંબાઈ એક મીટર છે તો ગાય વધુમાં વધુ ક્યાં સુધી ફરી ઘાસ ખાઈ શકશે દોરો અને અહીંયા એક મીટર બાર શું ધરી લેવા માટે કીધું એક સેન્ટીમીટર તો જુઓ આ ચોરસ ઘસનો એક બગીચો છે તે પાંચ સેન્ટી ચોરસ એટલે બધી બાજુ સરખી પાંચ મીટર પાંચ મીટર આપણ પાંચ મીટર આપણ પાંચ મીટર થશે અને હવે ખૂણા આગળ અહીંયા આગળ ગાય બાંધે છે અહીંયા આગળ અહીંયા આગળ અહીંયા આગળ પણ એ શું એક લંબાઈ કેટલી એક મીટર એક મીટર એટલે કે એક સેમી તો અહીં સ્કેલની મદદથી તમારે એક સેન્ટીમીટર લઈ લો ત્યાર પછી અહીંયા સ્કેલની મદદથી એક સેન્ટીમીટર થશે એટલે અહીંયા આગળ તમારે પરિકરને અણી મૂકીને આ રીતે સર્કલ દોરી દેવાનું રહેશે ખ્યાલ આવે એવી જ રીતે અહીંયા ખૂણા પર કારણ કે અહીંયા ગાય ખૂણા પર બાંધી છે અને એક સેન્ટીમીટર આ બાજુ જઈ શકે અને એક સેન્ટીમીટર આ બાજુ જઈ શકે એટલે આ સર્કલ લઈને અહીંયા આગળથી અહીંયા પણ વળતું દોરો એવી જ રીતે અહીંયા આગળ સર્કલ દોરી દો અહીંયા આગળ સર્કલ દોરી દો ચાલો હવે આપણે આ અહીંયા આગળ આપણું આ પ્રકરણ નંબર આઠ પૂરું થાય છે હવે આપણે આગલા વિડીયોમાં મળીશું